માલસામાનનો ઓર્ડર આપ્યા પછી તે રદ કરાવવાનું પસંદ કરતો નથી કારણ કે તેનાથી કેટલીક વાર વેપારી સંબંધો બગડે છે સાથે પ્રતિષ્ઠામાં પણ ઘટાડો થાય છે આમ છતાંય અસાધારણ સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ પડે ત્યારે ગ્રાહક સંપૂર્ણ કે અંશતઃ પ્રમાણમાં ઓર્ડર રદ કરતો પત્ર લખે છે કેટલાક સંજોગોમાં વેચાણ કરતા તરફથી પણ ઓર્ડર રદ કરવા અંગેનો પત્ર ગ્રાહકને લખવો પડે છે જેમ કે નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલ સામાન મોકલવામાં ન આવે ત્યારે તે લખે છે અને તેમ છતાંય આપણે એક વખત એમને શું કરીએ છીએ સ્મૃતિ પત્ર લખીએ છીએ મતલબ કે રિમાઇન્ડર આપીએ છીએ કે ભાઈ તમારે આ તારીખ સુધીમાં માલ પહોંચાડવાનો હતો અને પહોંચાડી દેજો જો હજુ સુધી પહોંચ્યો કેમ નથી અને તેમ છતાંય કોઈ પ્રત્યુત્તર કે માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો જ પડે છે માલ સામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ સ્ટોર કીપરની બેદરકારીના કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહક પક્ષેથી જ ઓર્ડર રદ કરવો પડે છે કે પૂરેપૂરી સંખ્યામાં quantity હોવા છતાં પણ સ્ટોર keeper ની બેદરકારી હવે godown માં જે store keeper હોય એની બેદરકારી હોય અને માલ પૂરતો મોકલ્યો ન હોય તો બી રદ કરવો પડે મંગાવેલ માલ સામાન ની સિઝન પૂરી થવા આવતા અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલ સામાન ની માંગમાં ઘટાડો થયો હોય તો ગ્રાહક પક્ષેથી આપેલ ઓર્ડર ને સંપૂર્ણ કે અંશતઃ રદ કરવો પડે છે કેટલાક આકસ્મિક સંજોગોમાં જેમ કે કામદારોની હડતાલ ના કારણે ઉત્પાદન બંધ થવાથી કારખાનામાં લાગેલી આગ કે અકસ્માત વગેરેના કારણે વેચાણ કરતા તરફથી પણ ખરીદનારે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવામાં આવે છે એટલે કે ઓર્ડર રદ કરતો પત્ર ખાલી ગ્રાહક જ લખે તેવું નથી વેચાણકર્તા એટલે કે જે વેપારી છે એ ભી પોતાની રીતે સામેથી ને રદ કરી શકે છે જો એવી કોઈ આફતો એમના પ્રિમાઇસિસ પર આવી જાય તો પત્ર ઉપર આગળ વધીએ એ પહેલા ખાસ કે આપણે ઓર્ડર રદ કરતો પત્ર લખીએ છીએ તો તેનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે અને ઓર્ડર રદ કરવાનું કારણ પણ જણાવવું જરૂરી છે આ કારણની અંદર મેં કીધા તે ચારમાંથી કોઈ એક કારણ હોઈ શકે કે નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન ન મળ્યો હોય કે પછી ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણ ચૂકવણી જે નાણાંની કરવાની થતી હતી એ સરખી રીતે કરી ન હોય જે શરત પ્રમાણે કરી ના હોય પછી માલસામાનના અભાવે પણ ઓર્ડર રદ કરવો પડે અને તો પછી વેપારીએ પોતાના તરફથી ઓર્ડર ને રદ કરેલો હોય તો માલ સામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના ત્રીસ દિવસ બાદ બે સ્મૃતિ પત્ર લખવા છતાં માલ સામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર આપણે લખવાનો છે એટલે કે આમાં આપણે ને બધું જ જાતે જ બનાવવાનું છે આપણી રીતે તો અપના જનરલ સ્ટોર્સ જે છે એ લેટર લખી રહ્યું છે ત્રીસ દિવસ બાદ માલ ચૂકવવાનો હતો પણ એ માલ મળ્યો નથી અને બે વખત આપણે રિમેમ્બરિંગ લેટર આપેલા છે સ્મૃતિ લેટર આપેલા છે અને છતાં પણ એનો કોઈ રિપ્લાય આવ્યો નથી તો અપના જનરલ સ્ટોર્સ જે છે એ લેટર લખી રહ્યું છે નડિયાદથી

અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડો દસમી મે બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલવાનો રહેશે પાંચમી તારીખે લેટર લખે છે અને પાંચ દિવસ એ લોકો માલ સામાન પહોંચાડવાના આપે છે પરંતુ માલ પચીસમી મે થઈ ગઈ છતાં બી પહોંચ્યો નથી ઓર્ડર મુજબનો માલ સામાન અમને જણાવ્યા પ્રમાણે નિયત મોકલાવેલ નથી જેની ગંભીર નોંધ લીધી હતી અમે તમને કીધું પણ હતું એટલે કે અનુક્રમે બે હજાર સોળ અને વીસમી મે પાંચ પાંચ દિવસના અંતરે બે સ્મૃતિ પત્રો પાઠવ્યા હતા એટલે કે લખ્યા હતા એટલે કે યાદગાર પત્ર લખ્યા હતા આપણે કે જેથી કરીને તેમને યાદ આવે તેમ છતાં તમારા તરફથી આજ દિવસ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી કે માલ સામાન મોકલાવેલ પણ નથી નથી તમે રિપ્લાય આપતા નથી તમે માલ મોકલતા તો આવા સંજોગોમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે હવે પછી અમારા સુધી માલ સામાન પહોંચશે તો પણ હવે અમે સ્વીકારશું નહીં તે જાણશો એટલે કે અમે તમને ઓર્ડરનો કેન્સલેશન ઓર્ડર માટેનો લેટર લખી નાખ્યો છે અને હવે એ બાદ તમે અમને જો માલ મોકલો છો તો અમે માલ હવે સ્વીકારશું નહીં આ પત્ર દ્વારા પાંચમી મે બે હજાર સોળના ના પત્રની આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ ને તેની પણ અમને ખાસ નોંધ લેવા વિનંતી કે અમે પાંચમી મે જે ઓર્ડર આપ્યો હતો તે ઓર્ડરને અમે કેન્સલ કરી રહ્યા છીએ તો એની ખાસ નોંધ લેજો અને માલ હવે મોકલતા પણ નહીં અને જો મોકલશો તો અમે સ્વીકારશું નહીં આપનો વિશ્વાસુ ભાગીદાર જે છે અપના જનરલ સ્ટોર્સનો એ આ લેટર લખી રહ્યો છે આજના દિવસે આટલું નેક્સ્ટ વિડીયોની અંદર બીજા એક પત્ર સાથે હાજર થશો